હેલો ફ્રેન્ડ્સ સાયન્સની આ ડિજિટલ દુનિયામાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર સેવન જેનું નામ છે હવામાન આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન આ ચેપ્ટરનો અભ્યાસ આજે આપણે કન્ટિન્યુ કરીશું તમને જો યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં લાસ્ટ વિડિયોમાં આપણે આ ચેપ્ટરના એક ટોપિક જેનું નામ હતું હવામાન જેના વિશે માહિતી મેળવેલી આજે આપણે આબોહવા રિલેટેડ અભ્યાસ કરીશું આબોહવા હવામાન શાસ્ત્રીઓ રોજેરોજ હવામાનની નોંધ કરે છે કેટલાક દાયકાઓની હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં આવે છે લગભગ પચીસ વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવામાં આવે છે જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન વધારે હોય તો તે સ્થળની આબોહવા ગરમ છે તેમ કહેવાય છે હવે જુઓ આ સ્થળ મોટા ભાગના સમયે દરમિયાન ભારે વરસાદ પડતો હોય તો આથી તે સ્થળની આબોહવા ગરમ અને ભેજવાળી છે તેમ કહેવામાં આવે છે દાખલા તરીકે કેરળ ત્યારબાદ પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા પ્રદેશમાં વર્ષના મોટા ભાગના સમયનું તાપમાન વધુ હોય છે પરંતુ વરસાદ ઓછો પડતો હોય છે તો તે સ્થળની આબોહવા ગરમ અને સૂકી કહેવામાં આવે છે ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના દિવસમાં વરસાદ પડે છે આથી ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી કહેવામાં આવે છે આમ જે તે સ્થળના આબોહવા આ પ્રમાણે નક્કી થાય છે અને તેના આધારે ગરમ ગરમ અને સૂકી ગરમ અને ભેજવાળી અને ભેજવાળી આ રીતે આબોહવા

ઘણા વર્ષ દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ જે સરેરાશ તાપમાન કહેવામાં આવે છે આ બે સ્થળો શ્રીનગર એટલે કે જમ્મુ અને કાશ્મીર અને એટલે કે કેરેલા છે અહીંયા અત્યારે તમારી સામે કોષ્ટક સાત પોઈન્ટ બે દર્શાવેલ છે જે શ્રીનગરની આબોહવા દર્શાવે છે શ્રીનગર એટલે જમ્મુ અને કાશ્મીર અહીંયા તમે જોઈ શકો છો જૂન થી લઈ ડિસેમ્બર સુધીમાં રોજનું ન્યૂનતમ તાપમાન રોજનું મહત્તમ તાપમાનના સરેરાશ કુલ વરસાદ મિલીમીટરમાં અહીંયા દર્શાવેલ છે ત્યાર પછી અહીંયા કોષ્ટક સાત પોઈન્ટ ત્રણમાં કેરેલાની આબોહવા દર્શાવેલ છે એટલે તિરુવનંતમપુરમની આબોહવા દર્શાવેલ છે જેમાં જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના સુધીમાં રોજનું ન્યૂનતમ અને રોજનું મહત્તમ તાપમાન દર્શાવેલ છે જે આંકડો સરેરાશમાં અંશ સેલ્સિયસમાં દર્શાવેલ છે તેની સાથે સાથે સરેરાશ કુલ વરસાદ મિલીમીટરમાં દર્શાવેલ છે ખાસ નોંધ લેવું કે અહીંયા વરસાદ નજીક દર્શાવેલ છે આ હતી આબોહવાને રિલેટેડ માહિતી હવેનો ટોપિક છે અનુકૂલન સજીવો જે કે જે સ્થળ પર વસવાટમાં રહેતા હોય તેને અનુરૂપ ચોક્કસ ખાસિયતો અને કેળવી સરળતાપૂર્વક જીવન જીવવાની ક્ષમતા ધરાવે છે તેને અનુકૂલન કહેવામાં આવે છે એટલે કે આસપાસની પરિસ્થિતિ આબોહવા હવામાનની સાથે એડજસ્ટ થઈ અને સેટ થઈને જીવન જીવવું પ્રાણીઓ તેમનું જીવન ટકાવી રાખવા માટે તેઓ જ્યાં રહેતા હોય તેની આબોહવાને અનુરૂપ અનુકૂલન સાંધી લે છે જેને જેમ કે ધ્રુવ પ્રદેશમાં રહેતા સફેદ રીચ અને પેગબીન તો આ હતી અનુકૂલન રિલેટેડ થોડીક માહિતી નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રાણીઓમાં જોવા મળતું અનુકૂલન વિશે વધુ માહિતી મેળવશું આજનો અગત્યનો ટોપિક હતો આબોહવા આ ટોપિકમાંથી શોર્ટ ક્વેશ્ચન અને વ્યાખ્યા તેમજ બે માર્કનો પ્રશ્ન આવી શકે છે આજે હું તમને એક પણ પ્રકારના પ્રશ્ન વર્કશીટ સ્વરૂપે હોમવર્કમાં આપતો નથી ફક્ત આજે તમારે આબોહવાના ટોપિકને રિલેટેડ વ્યાખ્યા અને બે માર્ક માટે કયા વિસ્તારમાં ગરમ ભેજવાળી ગરમ અને ભેજવાળી અને સૂકી આબોહવા જોવા મળે છે તે બાબત તમારે તૈયાર કરવાની રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે અનુકૂલનને લગતો અભ્યાસ વધુ વિસ્તૃતમાં ભણીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો